गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 6 विषय संस्कृत पाठ 5 हस्ती 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 એટલે કે હાથી 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 આ પાઠમાં આપણે હાથી વિશે ભણવાનું છે તો સ્ટાર્ટ કરશું. હસ્તી 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 દિવ્ય દેવી સૃષ્ટિ કદલી સદલી શુંડા સ્તનંભના પાદા શૂર્પાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો ઉદરમ ભાંડક્યામ અનંત બૃહચ્છરિયામ અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો 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 વિચિત્રમ પર્વત સદશે ગાત્રે સસર્પ સભિન્ન નેત્રે કથમતિ બલવાન એષ અડુંકન સમાંતરાદ ભીતઃ. આ વખતે આપણી કાવ્ય બરાબર આપણી કાવ્ય છે જે જનાર્દન હેકડેએ લખેલી છે એના વિશે આપણે ભણવાનું છે. એટલે હાથીના કાન કેવા છે, હાથીનો આકાર કેવો છે, હાથીની સૂંઢ, હાથીની પૂંછ, હાથીના પગ, આ બધા વિશે આપણે પાઠમાં જોવાનું છે. તો સ્ટાર્ટ કરશું. હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ એટલે કે હાથી 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 અદ્ભુત અને અલૌકિક સર્જન છે. દિવ્યા દેવી સૃષ્ટિ એટલે કે અદ્ભુત અને અલૌકિક સર્જન છે. ત્યારબાદ કદલી સદલી શુંડા સ્તંભ સંભાના પાદા એટલે શું કહે છે કે શુંડ કેળ જેવી છે અને પગ છે તેના પગ છે એ થાંભલા જેવા છે. બરાબર, કદલી સદલી શુંડા એટલે કે કેળ જેવી એની શુંડ છે અને એના પગ સ્તંભ સમાના પાદા એટલે કે એના પગ છે એ થાંભલા જેવા છે. શૂર્પાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો એટલે શું કહે છે કે તેના કાન સુપડાના આકારના અને તેના બે દંતશૂળ, દંતશૂળ મતલબ કે દાંત ધોળા અને લાંબા છે. શૂર્પાકારો કર્ણો એટલે કે તેના કાન છે એ સુપડા આકારના છે અને ધવલો દીર્ઘો દંતો એટલે કે તેના દાંત છે, તેના દંતશૂળ છે બરાબર એ ધોળા અને લાંબા છે. ત્યારબાદ ઉદરમ ભાંડકારમ અનંત બૃહચ્છરિયમ અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહો વિચિત્રમ એટલે શું કહે છે કે તેનું પગ, તેનું પેટ છે એ ઘડા આકારનું છે. ઉદરમ ભાંડકારમ એટલે કે પેટ એનું ઘડા આકારનું છે. ત્યારબાદ અનંત બૃહચ્છરિયમ એટલે કે તેનું શરીર ઊંચું અને વિશાળ છે. ત્યારબાદ ઊંચું અને વિશાળ છે. અલ્પમ તુચ્છમ પુચ્છમ એટલે કે તેનું પૂંછડું છે એ નાનકડું અને તુચ્છ છે. અહો અહો વિચિત્રમ એટલે કે અરે વાહ કેવું અદ્ભુત, બરાબર એવું કહે છે. ત્યારબાદ પર્વત સદશે ગાત્રે સસર્પ સનિભ નેત્રે કથમતિલી બલવાન એષ અકુંજમાં માત્ર પીત એટલે શું કહે છે પર્વત સદશે ગાત્રે એટલે કે તેના પર્વત સમાન શરીરમાં, બરાબર તેના પર્વત સમાન શરીરમાં સર્વસ્વ સભિન્ન નેત્રે એટલે કે સરસવ જેવી બે આંખો, બરાબર તેના પર્વત જેવા શરીરમાં સરસવ જેવી બે આંખો છે. કથમતિ બલવાન એષ અંકુશમાત્રાત ભીત એટલે શું કહે છે કે અત્યંત બળવાન બળવાન આ હાથી કેવળ અંકુશથી કેવો ડરે છે, બરાબર જ્યારે એના ઉપર અંબાડી ઉપર બેસે, બરાબર અંબાણી નહીં, અંબાડી ઉપર જે વ્યક્તિ બેઠો હોય એ હાથી ઉપર અંકુશ લગાવે ત્યારે એ ખૂબ જ ડરે છે. બરાબર આવડો મોટો કદવાળો હાથી છે એ પણ કે આટલું શું કહેવાય એ ખાલી અંકુશથી કેવો ડરે છે, બરાબર એમ કીધું છે. હું એકવાર રિપીટ કરું છું. હાથી 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 અદ્ભુત અને અલૌકિક સર્જન છે. ગુજરાતીમાં રિપીટ કરું છું. હાથી 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 અદ્ભુત અને અલૌકિક સર્જન છે. તેની સૂંઢ કેળ જેવી, પગો થાંભલા જેવા અને તેના કાન સુપડા આકારના અને તેના બે દંતશૂળ એટલે કે દાંત ધોળા અને લાંબા છે. તેનું પેટ ઘડા આકારનું, શરીર ઊંચું અને વિશાળ છે અને તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે. અરે વાહ કેવું અદ્ભુત છે. તેના પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો, બરાબર તેના પર્વત જેવા શરીરમાં સરસવ જેવી બે આંખો છે. અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી કેવો ડરે છે.
આ હતો આપણો પાઠ 5, હસ્તી 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 એટલે કે હાથી હાથી હાથી. આ પાઠમાં આપણને હાથી વિશે સમજાવ્યું છે કે હાથી છે એ કેવો આકારનો છે, બરાબર. એના આકાર એક હાથી છે એ એક કેવું અલૌકિક અને સુંદર સર્જન છે. તેનો કેળ જેવી કેળના ઝાંજ ઝાડ જેવી સૂંઢ છે, પછી થાંભલા જેવા પગ છે, સુપણા આકારના કાન છે, સફેદ અને લાંબા એના દંતસૂળ છે. એનું પેટ છે એ મટકા આકારનું છે, બરાબર. એની પૂંછડી છે એ નાની છે. અને કહે છે કે કેવું અદ્ભુત છે, બરાબર. તે કેવું અદ્ભુત છે. અને શું કહે છે કે પર્વત જેવો છે, બરાબર. પર્વત જેવો છે એ આટલો મોટો હાથી છે, છતાં પણ ખાલી એની પર્વત જેવા શરીરમાં એની જે બે આંખો છે એ સરસ જેવી બે આંખો છે. અને શું કહે છે કે કેવલ અંકુશથી જ આ હાથી કેવો ડરે છે, આટલો મોટો મહાકાય હાથી અંકુશથી કેવો ડરે છે. આ હતો આપણો પાઠ 5, હસ્તી હસ્તી હસ્તી.